तुलसीवल्लभादीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गिरिराज धरन की जय। कृष्ण कन्हैया लाल की जय। रास बिहारी लाल की जय। बोल श्री राधे श्याम श्री राधे श्याम श्री राधे श्याम। राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे। बोल श्री राधे श्याम। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। जय राधा माधव जय भुवंज
भागवत ज्ञान यज्ञ दिव्य महोत्सव सप्तम दिवस चालो आज फरी श्रीमद भागवत ने गंगा जी में डुबकी लगावीने स्नान करिए। उपस्थित मंचाश्री सर्वे गुणगान प्रिय महानुभाव श्री निराली बेन सोनी एवं सर्वे कलाकार महानुभाव वृंद भगवदीय वैष्णव मनोरथी परिवार श्री मृदुलाबेन पटेल श्री पंकज भाई पटेल श्री प्रकाश भाई पटेल संपूर्ण परिवार स्नेही सगा वाला आत्मीय स्वजनों उपस्थित अमंगल कार्य में सतत सक्रिय અને અદિવ્ય આયોજનને સફળ કરાવવામાં અમારા દિવ્ય અને મુખ્ય સૂત્રધાર શ્રી ઉમાકાંતભાઈ કઠારી સેવામાં તત્પર એવા શ્રી રાજેશભાઈ કોટક સંજયભાઈ મોદી અજીતભાઈ શાહ ચતુર્વેદ શ્રી રાજુભાઈ મથુરા ગોકુલના સર્વે સ્વજન અને પ્રિય ભાવિક વૈષ્ણવૃંદ ગોકુલના ગૌર શ્રી શ્રીકુમારજી શર્મા સર્વે સહયોગી ભાવિક સ્વજનો બધાનું સ્મરણ કરીને આજે સપ્તમ દિવસની આ જ્ઞાન યજ્ઞ મહોત્સવને પ્રારંભ કરીએ। સાતમો દિવસ આવે ને ત્યારે વ્યક્ત કરી શકાતું નથી કે આજે પ્રસન્ન થઈએ કે ઉદાસ થઈએ। કથા ફલીભૂત થઈ રહી છે, કથા સફળ થઈ રહી છે અને કથાનો આનંદ પરિપૂર્ણ થયો એનો આનંદ, પણ આ કથા રસને છોડીને ફરી સંસારમાં જવાનું છે અને હવે કથા શ્રવણ કરવા નહીં મળે એનું દુઃખ પણ ઉદાસીનતા પણ છે। પણ જ્યારે જ્યારે ભગવત કથા કરવામાં આવે ત્યારે એક વાત મેં જોઈ છે, મારા જીવનમાં અનુભવી છે, પ્રારંભ કર્યો છે ને સમાપ્તિ સુધી જવાનું છે, પણ આ પ્રારંભમાં મજા છે ને સમાપ્તિમાં મજા છે। મજા તો એ માર્ગમાં છે કે શરૂઆત સંસારથી થઈ અને પહોંચવાનું સત્સંગ સુધી છે। સંસારથી લઈને સત્સંગ સુધી પહોંચવાનો જે માર્ગ છે ને એ જ મજાનો છે, અને મારે ભાગવતની અદિવ્ય કથા જીવનમાં ક્યારેય ભૂલાય નહીં। પ્રભુ વિનાદ કરીને ગોપી દોડતી દોડતી આવીને પ્રભુ તો અંતર ધ્યાન થયા, ગઈકાલે આપણે જોયું તો ગોપીને જઈને કોઈ પૂછ્યું, ગોપી સાચું કે તારા જીવનમાં આનંદ શેનો છે? કહ્યું, અરે શું કહું, કોને શેનો આનંદ છે કે જો ઘરમાં સંસારમાં હતી તો મજા ન હતી, અને ભગવાન પાસે વૃંદાવન પહોંચી તો પણ મજા ન હતી, જવાનું કહેતા હતા, પણ મારા જીવનનો આનંદ છે ને એ પ્રભુના વિનાદને શ્રવણ કરીને
ઘર છોડી જ્યારે વૃંદાવન તરફ ગતિ કરી અને એ જે ગતિનો માર્ગ, એ મારા ઘર એટલે સંસારથી લઈને કૃષ્ણ તરફ જવાનો જે માર્ગ હતો ને, એ જ મારા જીવનનો સૌથી સુખદ માર્ગ હતો. એટલે વિરહમાં ઘેલી ભરીને ગોપી જ્યારે દોડે છે ને, ત્યારે એ ગોપીમાં સ્વયં રાધાજી પધારે છે. જ્યાં જ્યાં ભક્તિનો પ્રવેશ કરાવવો હોય, પેલા રાધાનો પ્રવેશ કરાવવો પડે. કૃષ્ણને મળનારી એક જ વ્યક્તિ છે આ જગતમાં, એ છે રાધા. અને જે એનું સ્મરણ કરીને આગળ વધે એને કૃષ્ણ મળે છે. એટલે કહ્યું કે આ ભાગવતની જે દિવ્ય ગાથા, એનો માર્ગ જીવનનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. જ્યાં કામ, ક્રોધ, લોભ અને મોહ એ બધા નષ્ટ થાય, પરિવર્તિત થાય અને કષ્ટમાં ભળી જાય છે. જીવન બહુ અટપટું હોય છે અને ખૂબ જ લાંબુ. એ અટપટા અને લાંબા જીવનને સુખદ, ઉત્તમ, ધર્મથી ભરપૂર, સ્નેહની દિવ્યતાને જીવનમાં ઉતારવા જેવું બનાવવું હોય તો માત્ર એક જ કાર્ય છે, ભગવત સત્સંગ. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી કહે છે, સેવાયામ વા કથાયામ વા, હે જીવ, સેવાયામ વા સદાય કૃષ્ણની સેવા કર, અને હે ભક્ત, સદાય સત્સંગમાં કથામાં મન રાખ. વૈષ્ણવ ચરિત્ર જતાવે છે, વારંવાર વર્ણન કરાય છે વૈષ્ણવ ચરિત્રમાં કે ભાઈ, ભગવત સેવામાં, કૃષ્ણમાં, પોતાના ઠાકોરજીમાં જો સેવામાં ભાવ વધારવો હોય તો એક રસ્તો છે, શું? સતત સત્સંગ કર્યો. જેના જીવનમાં સત્સંગે પ્રવેશ કર્યો એના જીવનમાં કૃષ્ણએ પ્રવેશ કર્યો. તમે કોને પ્રવેશ કરાવો છો નક્કી કરી લો. સત્સંગને પ્રવેશ કરાવો, કૃષ્ણ પ્રવેશ કરશે. લોકોને ઘરની બહુ ચિંતા હોય, ઘરમાં બહુ તાળા મારી મારીને આવે. આજકાલ તો લોકો અલાર્મ મૂકે છે, અલાર્મ. બહારગામ ગયા હોય ને કોઈ ઘરના દરવાજાને અડકે ને તો સાયરન વાગી જાય, કેમેરાઓ ગોઠવે. કેટલું બધું, કેટલા બધા સિક્યુરિટીના સાધનોને પોતાના ઘરમાં વસાવે છે, બહુ વસાવે. એ વ્યક્તિને ખાલી એટલું જ કીધું કે ભાઈ, ઘરનું રક્ષણ આટલું બધું કર્યું, ઘર અહીંયા રહી જવાનું કે હા, અને આત્મા હે તો આત્માનું રક્ષણ કર્યું ક્યારે કે ના, એ તો રહી ગઈ બસ. તો પછી ક્યારે કથામાં બેઠા કે ના, ક્યારે વૈષ્ણવને મળ્યા કે ના, ક્યારે સત્સંગ ખોલ્યો કે ના, ક્યારે ધૂન ગાઈ કે ના, ક્યારે ઉપાધિ નાચ્યા કે ના. લો, જે રહી જવાનું છે એનું રક્ષણ અને જે સાથે આવવાનું છે એનું શું. જીવનમાં આનો વિચાર કરજો. અહીંયાથી જ્યારે ટ્રેનમાં બેસો ને જઈને તો વિચાર કરજો કે જીવનભર જે અહીંયા રહી જવાનું, મૂકીને જવાનું છે એની ચિંતા કરી, પણ જે સાથે આવવાનું છે એની માટે શું કર્યું. અત્યારે તમને જવાબ મળશે, એક જવાબ મળશે કે સાથે આવવાનું છે એની માટે મેં એ કાર્ય કર્યું કે મને ખાલી નિમંત્રણ મળ્યું, મેં ટ્રેન પકડી, 7 દિવસ સુધી કથામાં બેઠો, કથાને શ્રવણ કરી, આજે મને સમજાયું કે સાથે કંઈ આવવાનું નથી પણ કથા મારી સાથે આવવાની છે. સત્સંગ સિવાય સાથે કંઈ આવી શકતું નથી. એટલે અમે હંમેશા કહીએ કે ભાઈ, ઘરનું જેટલું ધ્યાન રાખો ને એટલું મનનું રાખો. ઘરમાં કોઈ આવે તો પૂછીએ કે કોણ છે, 3 વખત પૂછીને આપણને પારખી લઈએ કે આ વ્યક્તિ મારો છે તો એને અંદર આવવા દઈએ. એ મનમાં કોઈ આવે તો પૂછો કે ભાઈ તું કોણ છે, કેમ, જો સત્સંગ હોય તો તારી માટે દ્વાર ખુલ્લા છે, પણ જો દુસંગ હોય ને તો આવવાની જરૂર નથી. ભક્તિનું રક્ષણ કરો. અમે હંમેશા કંઈ પગ લપસે ને તો પાટો આવે, પણ જો ભાવ લપસે ને તો ફેરા આવી જાય, ફેરા. એટલે રક્ષણ કરો, ભાવ અને ભક્તિનું રક્ષણ
આ ભગવત કથાના માધ્યમથી થશે. સાતમો દિવસ શુકદેવજી પરિષદજીને સમજાવે છે અને કહે કે આ સાતમા દિવસે પરીક્ષિત તને કૃષ્ણના અલગ અલગ વિવાહોના દર્શન થશે અને ત્યાં આ વિવાહ નહીં પણ લગ્ન લગ્નની કથાઓ છે. રુક્ષ્મણીજીના ત્યાં કૃષ્ણ દ્વારા શ્રી પદ્યુમનજીનું પ્રાગટ્ય થયું. પદ્યુમન એટલે કામ, કામદેવ. લૌકિક વિષયોની વાત છે તે જ કામ, પણ એ કામને જો વાળવામાં આવે તો એ સકામ થઈ જાય અને ભક્તિ હંમેશા સકામ હોય છે. પ્રેમ હંમેશા નિષ્કામ હોય, ભક્તિ હંમેશા નિષ્કામ હોય. જો સકામ કરીએ તો કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા, કલિકાલની ભક્તિ એ સકામ થઈ ગઈ કે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય સામે એ સકામ, અને કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી એ નિષ્કામ. આગળ કહ્યું પદ્યમનજી અને દ્વારકાધીશ બંને સરખા દેખાય. આગળ આવે પ્રસંગે પ્રભુએ ફરી વિવાહ કર્યા સત્યભામા સાથે. તે સગોત્રી છે, તેની જોડે પણ લગ્ન કર્યા છે. સતરાજિત એ ખૂબ જ તપસ્યા કરી સૂર્યનારાયણ પ્રસન્ન થયા. સત્યભામા જન્મ્યા અને સતરાજિત પાસે ખૂબ જ તેજ વધ્યું. સતરાજિત એક દિવસ દ્વારકા પધાર્યા છે. બધા જ ઉભા થયા, સન્માન આપ્યું. દ્વારકાધીશ કહે કે ભાઈ આ સતરાજીત છે, સૂર્ય નથી, કે બધા ઉભા થાઓ. પ્રભુ કહે આ સતરાજીત પાસે આટલું તેજ કેમ છે ખબર છે? કેમ? એની પાસે મણી છે, પણ તે સમંતક મણી સુરક્ષિત નથી. પ્રભુ સતરાજીતને સામેથી સલાહ આપવા ગયા કે એ સતરાજીત, તારી પાસે જે સમંતક મણી છે જેની કારણે તારી પાસે તેજ છે એ અહીંયા સુરક્ષિત નથી. જો ભાગવત સમજાવે છે કે વગર માગે કોઈને સલાહ આપવા નહીં જવું. ભગવાને સલાહ આપી અને પોતે ફસાયા છે. આપી બધાને ગમે, લેવી કોઈને ગમે નહીં, પણ ક્યારેક આપીને ફસાઈ પણ જવાય. સતરાજીત કહે કે પ્રભુ તમને આ મણી જોતો લાગે છે. સતરાજીત નો ભાઈ વનમાં મણીને લઈને શિકાર કરવા ગયો અને સિંહ તેને મારી નાખ્યો. જામવાણ આપ્યો જેને સિંહને માર્યો, મણી લઈને જતો રહ્યો છે. ત્યાં જ મનમાં શંકા થઈ સતરાજીત ઉપર. સતરાજીત મનમાં શંકા કરે છે કે દ્વારકાધીશ કહેતા હતા ને કે મણી સુરક્ષિત નથી, એટલે એને જ ચોર્યો છે. ને સતરાજીતે આવીને એની પત્નીને કહ્યું કે એક વાત તમે કાનમાં કહું છે, કોઈને કહેતી નહીં, જો કોઈને ખબર ના પડે, પણ આપણો મણી ચોરાયો છે. અને ચોરનાર પણ કે દ્વારકાધીશ રાત્રે કાનમાં વાત કરી, સવારે આખા દ્વારકામાં વાત ફેલાવી કે દ્વારકાધીશે મણી ચોર્યો છે, દ્વારકાધીશે મણી ચોર્યો છે. એક ભાઈ આવીને સતરાજીને પૂછ્યું કે ભાઈ આટલો બધો પ્રચાર કેમ કર્યો છે દ્વારકાધીશ? કે મેં તો કોઈને નથી કીધું. સાચું કે છે, કોઈને કીધું હશે. કે મેં તો મારી બહુને કીધું હતું કે એક વાત તને કહું છું, કાનમાં કોઈને કહેતા નહીં. બસ આખા દ્વારકામાં વાત ફેલાઈ ગઈ અને ભગવાન ના માથે ચોરી આવી છે. અને સાંભળ્યું હતું કે
ગણેશ ચતુર્થી નો દિવસ આવે ને એ દિવસે કોઈ ચંદ્ર ના દર્શન કરે તો માથે ચોરી ચડે છે. એ દિવસે દ્વારકાધીશ ને યાદ આવ્યું, રુક્ષ્મણીજી આવ્યા કે પ્રભુ આપની ઉપર ચોરી ચડી છે, કેમ આવું પ્રભુ આપની સાથે આપના સોના નગરી દ્વારકામાં આપના માથે ચોરી ચડે છે? ભગવાન કહે કે એનું કારણ છે, આજે કારણ પૂરું થયું શું કે નાનપણમાં યશોદા મૈયાએ મને કીધું કે આજ ગણેશ ચતુર્થી છે, આ ચંદ્ર કે દર્શન મત કર્યો. ઓર મેં તો પહેલે શું નટખટ જો મના કરે પહેલે કરું કષ્ટ પહેલે થી નટખટ છે ના પાડે એ પહેલા છે. આપણો બી સ્વભાવ છે જે ના પાડે કે નહીં કરતા આપણે પહેલા કરે ના કેમ પાડી ના ના પાડે ના પાડે કે ના કરો તો પહેલા કરી જોઈએ. પ્રભુને કહ્યું યશોદા મૈયા કે આજ બહાર મત નીકળ્યો, આજ ગણેશ ચતુર્થી ચંદ્ર દેનો આજ નિષેધ છે, આજે ચંદ્રને જોવાય નહીં. પ્રભુ કે બધું જોઈ ને જોયું કે વાત છે, ગોકુલમાં જોયું પણ ગોકુલમાં ચોરી ચડની દ્વારકામાં જઈને ચડી. અને ત્યાં